संत वो ढावाने thank you.
स्वरूप वो देवियों फल फूल रे बहु फड़ियों प्रीतम वर संत वो धवाने मरिया प्रीतम वरनी दस नाम तोरो ये माँ भरियो रे समुद्र स्थिति खिलिया चौंदड़ी नित रंग सवायो चढ़ियो प्रीतम वरनी संत वो धवाने मरिया प्रीतम वरनी નમસ્કાર મિત્રો, આપ સાંભળી રહ્યા છો ચાલ ને જીવી લઈએ કાર્યક્રમ. કેબીજેટ ફૂડ પ્રેઝન્ટ પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. મિત્રો, આજના દિવસે અબ તક પરિવારને આંગણે આપણા મોંઘેરા મહેમાન એવા કારુભાઈ આહિર પધાર્યા છે. અબ તક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સંતોએ ભજનો લખ્યા, ભજનો તો હજારો વર્ષ પહેલા લખાણા છે, હે, પણ આજ પણ એ ભજન આપણને વાલું બહુ લાગે છે.
પ્રીતમ વરની ચુંદડી સંત મૂળદાસનું આ ભજન. આપણી કરુણતા એ છે કે સંત હયાત હોય ત્યારે આપણે એને ઓળખી શકતા નથી, અને પછી એના પૂતળા રાખીને એની પૂજા કરી છીએ. હે સંત મૂળદાસને પણ કેવી બદનામી વોરવી પડી છે ત્યારે અમારા એક સંત કવિએ લખ્યું હતું કે સવારનો પોર હતો, ભળકડાનું ટાણું હતું, રામસાગરનો મેળ કરી અલખને આરાધવા માટે સંત મૂળદાસ બેઠા હતા, અને જાપલી ખોલી એક દીકરી આવી, સંત મૂળદાસની નજર એના ઉપર પડી. દીકરીની ખેડમાં હાંડો કે કાગર કાન નહોતું. આ દીકરી પાણી ભરવા નથી આવી, કૂવાની પાળી ઉપર આમ જ્યાં કૂવામાં પડવાની કોશિશ કરે છે ત્યાં સંત મૂળદાસે પકડી લીધી. બેટા શું વાત છે કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે, કાલ મારી વાણી આની નાદ ભેળી થશે, મારે જવાબ દેવો પડશે, બાપુ હું નામ કોનું દઉં? સંત મૂળદાસ કે છે બેટા નામ દે તો બચી જાને, જા મારું નામ દઈ દેજે. આ સંત મૂળદાસની વાત છે. અને સવારના પોરમાં સંત મૂળદાસ સત્સંગ આપવા બેઠા, દીકરીએ કહી દીધું કે જગત આખાને ઉપદેશ આપો છો અને મારી હારે આવું કપટ કર્યું, એ ઉતારો આ બાવાને હેઠો. અને બધાએ જોવાની આ બેઠા થયા, સંત મૂળદાસને હેઠા ઉતાર્યા, શેરીએ શેરીએ બદનામ કરી નાખ્યા. હે ધૂળીના ગોટે ગોટા ઉડે, ઊંધે ગધેડે બેઠાડ્યા છે સંત મૂળદાસને. ધન્ય સંતોની ધારણા, જેના બંધ નથી કદી બારણા, સારા નરસા સૌને સંગ્રહ સાબિત એના સંભારણા. સંત એને કહેવાય કે પારકા કલંક વોરી લે. આવો એક સુરીલો કંઠ કારુભાઈ આહિરનો આપણે સાંભળી રહ્યા છીએ. મિત્રો જામ ખંભળિયા પાસે એક પંખીના માળા જેવું ગામડું આ સિયાવદર, જેમાં આવો એક મધુરો કંઠ કહેકી રહ્યો છે. મિત્રો ગિરનારનો મેળો હોય કે માધુપુરનો મેળો હોય, આ એક સુરીલો અવાજ સંભળાય ત્યારે આપણને એમ લાગે કે ક્યાંક કાળુભાઈ ભજનની મોજ કરાવી રહ્યા છે. તો આવા કાળુભાઈને વિનંતી કરવાની ઈચ્છા થાય આપણને. ભજન શબ્દો મોતી જેવા છે, ભજનના એક એક શબ્દો મોતી જેવા છે. ગુપ્ત અને પ્રગટ જોગીઓ જોગ કમાવી રહ્યા છે. ભગત એના ભાવથી ઓળખાય, સંત એના શબ્દથી ઓળખાય, અને અવતાર એના ઐશ્વર્યથી ઓળખાય. પણ પ્રીતમ વરની જેણે ચૂંદડી ઓઢી લઈ હોય ને, એની દેહરૂપી દિવાલ કદાચ પડી જાય પણ એના અમરતાના ચિત્રો પડે નહીં. મિત્રો હે તો આવા કેટલાક જોગી સંતો ગિરનારમાં, માધવપુરમાં કે તરણેતરમાં જ્યાં જુઓ ત્યાં પોતાના ભક્તિના યોગ કમાવી રહ્યા છે. ત્યારે એવા જ એક સુંદર ભાવનું ભજન કહેવાની ઈચ્છા થાય, રમતો જોગી રે ક્યાંથી આવ્યો. કાળુભાઈને વિનંતી કરું કે સુંદર મજાનું આ ભજન આપણને સંભળાવે. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कॉम्पिटिशन क्यों? KBZ नमकीन एंड वेफर्स. ગાયો રે
तेरा गान तो बने रक्षारे करे छे कोयल रानी रे मेरा गान तो बनी ए जिए नी रक्षारे हे करे छे कोयल रानी रे मेरा
ઘણી રે અરજી રે ખાવણ ઘણી સાંભળજો ગુરુજી હે સદગુરુ તમે મારા તારણ હાર હરિ ગુરુ તમે મારા તારણ હાર યાદ મારી Thank you.
સદગુરુ તમે મારા તારણ હાર, હરિગુરુ તમે મારા તારણ હાર, આજ મારી વાંક નીરે અરજી રે ખાવન ધણી, સાંભળજો ગુરુજી. Thank you.
कुआनी ए छाया रे कुआ मा विष्णु પુરારે મળે તો રાવો રેડીએ. પુરા એટલે કોઈ ખડના પુરાની વાત નથી કરી, પણ સદગુરુના બોધની જેને સમજણ નથી ને એવા અધૂરા માણસોની વાત કરી છે. રામને પણ ગુરુ કરવા પડે, કૃષ્ણને પણ ગુરુ કરવા પડે, રામદેવ પીરને પણ ગુરુ કરવા પડે. સદગુરુ મળે ને ત્યારે જ મોક્ષની પ્રતીતિ થાય. મિત્રો, રામ ભગવાનને વશિષ્ઠ બાપજી મળ્યા, કૃષ્ણને સાંદિપની ઋષિ મળ્યા, રામદેવ પીરને બાવા બાળનાથ મળ્યા. મીરાનો મેળ કૃષ્ણથી પડ્યો હશે, પણ અડધો બાકી તો રોહિદાસ ચમારથી પડ્યો છે. જબલક નાતા જાતકા તબલક ભક્તિ ન હોય, નાતા છોડ હરી ભજે સાધ કહાવત સોય. એમ આપણા સંતોએ નાત જાતનો ભેદ રાખ્યો નથી. કારુભાઈ આહિર આપણને મોજ કરાવી રહ્યા છે ભજનની. ત્યારે ઠાકરને ઠબકો આપે છે અમારા પ્રેમજી મહારાજ કવિ. અમારા પ્રેમજી મહારાજના સુંદર ભજનો છે, ખૂબ સુંદર ભજનો છે. જ્યારે એમને મળો ત્યારે પહેલો એનો શબ્દ આવે, ઠાકર કરે ઠીક. હે, પ્રેમનો દરિયો અમારો પ્રેમજી મહારાજ ભાઈ. મુંબઈ નિવાસી કવિ છે, પણ સરળ સ્વભાવ ને મન કુટી લાઈ. હે, જ્યારે મળો ત્યારે એના અંતરમાં પ્રેમ જ હોય. એકવાર એને ઠાકરને ઠબકો દીધો છે, હે ઠાકર તું ક્યાં છો? વૃક્ષની માથે પંખી માળો બાંધે ત્યારે પંખી પોતાના બચ્ચાને ચાંચમાં લઈને ચારો આપે છે. આ કરુણતા તે મૂકી છે, તો તું અત્યારે ગયો છો ક્યાં? જરાક ઠાકરને ઠબકો દેવાઈ ગયો છે કવિથી. શું કહે છે પ્રેમજી મહારાજ? હે ઠાકર, આવો ને આ અવની પર વાલા, તમે તો પછી આ અમારા બધાના માળા બાંધી અને પાછું આ બાજુ નજર નથી કરી. અરે મારા સાંભળિયા, અરે મારા દ્વારિકાધીશ, એકવાર તો નજર કરો. હે, તો આવું સુંદર મજાનું ભજન અવની પર, આવો ને અવની પર વાલા. કારુભાઈને વિનંતી કરું, આવો ને અવની પર વાલા.
धरती माथे दान फूटिया फूटिया पानी पताड़ना धरती मासो दान फूटिया फूटिया पानी पताड़ना वायु नासु वेग घटिया के आभूति थी अग्नि परी ए आवो ने यवनी परवाला મૂંઝવણ નહીં, મોજ મળે રેન્જ ની, કેમ કે ઇલેક્ટ્રોનિક્સ ની પૂરી રેન્જ તો માત્ર વિજયમાં જ. ધ બેસ્ટ શોરૂમ એટલે જ્યાં મળે રેન્જ પૂરી, વિજય ઇલેક્ટ્રોનિક્સ, ઇમ્પિરિયલ હાઇટ્સ અને સર્વેશ્વર ચોક.
અને ધરો નિરંતર ધ્યાન સદગુરુને શિષ સોંપતા મારા ટળી ગયા દેહાભિમાન સદગુરુ દેવની સ્વપ્ન સુસપ્તિ મને ભાસ્યું તુરિયાતીત હરિ ગુરુ દેવની તમે આવજો રે જંગલમાં મારી
કરશો અમે રસ પાલ ભોજનિયા મન ભાવતા અને ભજશો શ્રી ભગવાન કાયા પિંજર ને પ્રેમ થી પધારશો રે ભગવાન
પલ એક જાય છે લાખની માટે ભજી લ્યો ને શ્રી ભગવાન ફરી આવો અવસરિયો તમને નહીં મળે વારંવાર દાસ શંકરની સુણજો વિનતી રે જંગલમાં મારી ઝૂંપડી દાસ શંકરની સુણજો વિનતી રે જંગલમાં મારી ઝૂંપડી એ મારા પ્રેમી પંખીડા તમે આવજો રે રજૂ કરતા રહેવાના છીએ. ચાલ ને જીવી લઈએ કાર્યક્રમ વિરામ તરફ જઈ રહ્યો છે ત્યારે કેબિજેટ ફૂડ પ્રેઝન્ટ પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરે છે. નમસ્કાર.